नमस्ते विद्यार्थी मित्रों, होम पब्लिक स्कूल जसलपुर वती हूँ आपनों हार्दिक स्वागत करूँ छूँ। आज आप हिंदी में धोरण बे त्रण अने चार में सेम जे वर्णमाला एटले के जेने आपणे कप्पो कहीए छीए, तो गुजराती अपनी मातृभाषा है अने हिंदी ए आपणी राष्ट्रीय भाषा है। आ बने भाषाओ उपर प्रभुत्व होवू ये आपणा माटे खूब ज जरूरी है। આપણે ઘણી વખત અંગ્રેજીને ખૂબ જ પ્રોત્સાહન આપવા લાગીએ છીએ। અંગ્રેજી ભણવા માટે સારી ભાષા છે કે ભણવામાં માધ્યમમાં આપણે અંગ્રેજી શીખવું જોઈએ, કારણ કે વર્તમાનમાં આપણે જોઈએ કે ઇન્ટરનેટનો જમાનો છે તો આપણે અંગ્રેજી ભાષા વગર આગળ જઈ શકવાના નથી। પણ આપણી જો માતૃભાષા આપણી રાષ્ટ્રીય ભાષા એમાં જો આપણે ગોથા થઈ જઈએ એટલે કે આપણને ફાવે નહીં તો આપણને આગળ જતાં ખૂબ જ તકલીફ પડે। એટલા માટે આપણે ગુજરાતી વર્ણમાલા અને હિન્દી, તો ગુજરાતીમાંથી હિન્દી વર્ણમાલા આજે આપણે લખવાના છીએ। પણ જે હિન્દી વિષય એ પહેલા ધોરણથી જ તમે ભણતા આવ્યા એટલે તમને ફાવે છે। પહેલા ધોરણમાં કેવું હતું કે આપણે વર્ણને ઓળખવાના હતા, આપણે મીંડા કરતા હતા, ચોરસ કરતા હતા, તો આવું બધું બીજા ધોરણમાં પણ આપણું હિન્દી એવું આવતું હતું લખતા હતા। તો આપણે વર્ણને લખવાના છે, તો વર્ણને લખીશું તો આપણને ગુજરાતી વર્ણ તો આપણને આવડે જ છે પણ સાથે સાથે હિન્દીમાં કેટલાક વર્ણ એવા છે કે જેને આપણે લખવા ફાવતા હોતા નથી, તો આવા વર્ણને આપણે લખવાનો પ્રયત્ન કરીશું। તો આપણે જોઈએ કે પહેલો વર્ણ છે આપણો ગુજરાતી અને હિન્દી બંનેમાં મેં લખેલું છે, ઉપર ગુજરાતીની લાઈન લખી છે, નીચે હિન્દીની લાઈન લખી છે। તો ક, તો હિન્દીમાં ક કેવી રીતે લખાય એ આપેલું છે, ખ, ગ, ધ, ચ, છ, જ, જ, ટ, થ, ડ, ઢ, અણ, ત, થ, દ, દ, ન, પ, ખ, બ, વ, મ, ય, ર, લ, વ, સ, 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 ળ, હ, અળ, ક્ષ, સાથે હિન્દીમાં નવો એક શબ્દ આવે છે ત્ર અને ય। તો આ આપણું જે વર્ણલેખન કે હિન્દીમાં જે વર્ણલેખન ગુજરાતીમાં અને હિન્દીમાં આપેલું છે, તો પહેલાં ગુજરાતી કક્કો, તો આ વર્ણમાલાને તમારે નોટબુકમાં આજે બે વખત લખવાની છે। તો ધીરે ધીરે આપણે જોઈએ કે દિવસમાં એક વખત લખવાની આપણે પ્રેક્ટિસ કરીશું તો આપણને વર્ણમાલા એટલે કે હિન્દી લખવામાં કોઈ આપણને તકલીફ પડશે નહીં અને પાછળથી આપણે સુંદર એવું હિન્દી આપણે લખી શકીશું। તો એના ઉપરથી આપણે જાણીએ છીએ કે કેટલાક શબ્દો હોય તો એના ઉપરથી પણ આપણે એને ઓળખી શકીએ છીએ। એ બધું જે વિભાગ છે એ આપણે પાછળથી એને લખવાનો પ્રયત્ન કરીશું, પણ આજે તમે જે ગૃહ કાર્યમાં તમારે આ વર્ણમાલા એ લખવાની છે તો આપણી પુસ્તકો વિદ્યાલયમાં આપણી પુસ્તકો પણ આવી ગઈ છે, તો હવે પુસ્તકો લેવા માટે જલ્દી આવી જાઓ અને તમારી જે જૂની ફી એ પણ ભરવાની છે તો એ ફી ભરી અને તમારી પુસ્તકો લઈ જવાની છે। અને સાથે સાથે આપણે હવે ધીરે ધીરે આપણે જોઈએ કે અભ્યાસક્રમ તરફ પણ આગળ વધવાનું છે, કે આપણે જે પ્રાથમિક માહિતી આપણે આજની જોઈ કે વર્ણમાલા, તો વર્ણમાલા આજે તમારી નોટબુકમાં તમારે બે વખત લખવાની છે।